अग्नि की हिस्सा भी असर हो, हिस्सा भी दोनों 26 प्रमाण है, पेज नंबर 101 का हो। जे अग्नि की हिस्सा भी असर हो छे, केवी रीते આપવામાં આવે છે, કયા ભાગીદારને ભાગી મળશે, કયા ભાગીદારને ભાગી નહીં મળે, કેવા પ્રમાણમાં મળશે, અને ભાગીની જે ગણતરી કરવામાં આવે છે એ કઈ માન્ય કરવામાં આવે છે કે કઈ માન્ય કરવામાં નથી આવતું, એના વિશે હિસાબી ધોરણ 26 ની અંદર આપવામાં આવ્યું છે। આ હિસાબી ધોરણ કોણ તૈયાર કરે છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા તૈયાર કરવામાં આવે છે, બરાબર। જે હિસાબી ધોરણ છે એ ICAI દ્વારા તૈયાર કરવામાં આવે છે। પાગડી વિશે આપણે જાણીએ છીએ કે પાગડી એ આપણી અદ્રશ્ય મિલકત કહેવાય, બરાબર। ધંધાની અંદર અદ્રશ્ય મિલકત તરીકે પાગડીનો ઉલ્લેખ કરવામાં આવે છે। હવે આ જે પાગડી છે એ પાગડી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? તો એની જે હરીફ પેઢીઓ છે, હરીફ ધંધાઓ છે, એનો જે નફો કમાય છે એના કરતાં જ્યારે વધારે નફો કમાય તો એ પેઢી પાગડી ધરાવે છે એવું કહેવામાં આવે છે। તો પાગડી છે એ જૂના ભાગીદારોના પ્રયત્નના કારણે, જે જૂના ભાગીદારો હોય અને એના કારણે નવો ભાગીદાર જ્યારે પ્રવેશ આપતો હોય, બરાબર, ત્યારે જે જૂના ભાગીદારો મહેનત કરી હશે એ મહેનતના પરિણામે એમને નફો મળ્યો છે, નહીં કે નવા ભાગીદારના આવવાના કારણે। પાગડી કોની હશે? તો જે સામાન્ય કરતાં વધુ નફો કમાતી હશે એવી પેઢીની પાગડી હોય આપણે કહીએ છીએ। તો એ પાગડી ક્યારે અસ્તિત્વમાં આવે? જ્યારે જૂના ભાગીદારોએ મહેનત કરી હશે ત્યારે। તો જ્યારે નવો ભાગીદાર આવશે ત્યારે એને વધારાની મહેનત કોઈ એટલી કરવી પડશે નહીં કે જેથી એ સામાન્ય પેઢી કરતાં વધારે નફો કમાઈ શકે। તો પરિણામ સ્વરૂપ એને સીધો નફામાં ભાગ મળે છે, જે વધારાનો નફો મળે છે એ વધારાના નફામાં એ ભાગીદાર નવા ભાગીદારને ભાગ મળે છે। તો હવે એમને મેને સીધો જો નવા ભાગીદારી પેઢીની અંદર વધારાના નફામાં ભાગ મળતો હોય તો એને પણ કાંઈ પણ ટ્રસ્ટ ચૂકવવું પડે। તો જે નવો ભાગીદાર આવશે એ નવા ભાગીદારના કારણે જે જૂના ભાગીદારો હશે ને એમને પોતાના નફાનો અમુક ભાગ ત્યાગ કરવો પડશે, પોતાનો નફો એ નવા ભાગીદારના તરફેણમાં ત્યાગ કરવો પડે। પરિણામ સ્વરૂપ જે જૂના ભાગીદારો છે એ જૂના ભાગીદારોને થોડું ત્યાગ કરવું પડે છે, તો એ ત્યાગનું એમને વળતર મળવું જોઈએ। તો આ ત્યાગનું જે વળતર છે એ વળતર પાગડી સ્વરૂપે જે નવો ભાગીદાર આવે છે ને એના પાસેથી લેવામાં આવે છે। તો જે નવો ભાગીદાર જૂના ભાગીદારોના ત્યાગના વળતર સ્વરૂપ પાગડી લાવે છે એ રકમને પાગડી પ્રીમિયમની રકમ કહેવામાં આવે છે। પહેલો મુદ્દો આની અંદર લખી રાખો, જૂના ભાગીદારોના ફરજિયાતપણે પાગડી લાવવી પડે છે તો જ એને નફામાં ભાગ મળે છે। આપણે અગાઉ પણ ચર્ચા કરી લીધી છે કે જ્યારે પાગડી પ્રીમિયમની રકમ એ આપશે, જે નવો ભાગીદાર છે એ નવો ભાગીદાર જ્યારે પાગડી પ્રીમિયમની રકમ આપશે ને ત્યારે જ એને નફામાં ભાગ મળશે। એને બે, એક મિલકતમાં ભાગ મેળવવો હોય છે અને બીજું નફામાં ભાગ મેળવવો હોય છે। તો આગળ આપણે ચર્ચા કરી હતી કે જ્યારે પણ એને નફામાં ભાગ મેળવવો ત્યારે એને પાગડી આપવી પડે છે અને જ્યારે એને મિલકતમાં ભાગ મેળવવો હોય તો એ ભાગીદાર પાસેથી મૂડી લેવામાં આવતી હોય છે, બરાબર। તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે પાગડી, જે પાગડી પ્રીમિયમની રકમ છે અથવા તો પાગડી છે એ નવા ભાગીદાર સામાન્ય આપવામાં આવતી હોય છે, સામાન્ય એ ભાગીદાર પાગડી પ્રીમિયમની રકમ લાવે છે, કારણ કે એણે નવી જે ભાગીદારી પેઢી છે એમાંથી એણે નફો મેળવવો હોય છે। તો નફો મેળવવા માટે એ ભાગી પ્રીમિયમની રકમ લાવતો હોય છે, જ્યારે મૂડી જે લાવે છે ને એનું કારણ શું છે? તો એણે એ જે પેઢી છે એ પેઢીની મિલકતોમાં ભાગ લેવો હોય છે। તો મૂડી અને એ જે પાગડી છે એનું મહત્વ આ છે। તો હવે જૂનો ભાગીદારોના નફાના ત્યાગના વળતર સ્વરૂપે નવો ભાગીદાર જે રકમ લાવે છે
એ રકમને શું કહેવામાં આવે છે? બાગડી પ્રીમિયમની રકમ. હવે બાગડી પ્રીમિયમની રકમ લાવે છે, પરંતુ ભાગીદારના પ્રવેશ સમયે અલગ અલગ બાબતો બને છે. આપણે ત્યાગનું પ્રમાણ શોધતા હતા પ્રકરણ 4 ની અંદર, તો એ ત્યાગના પ્રમાણમાં શું થતું? ઘણી વખત કોઈ ભાગીદાર ત્યાગ ન કરતો, બરોબર, ન ત્યાગ કરે અને ન લાભ કરે, એટલે 0 શૂન્ય જવાબ આવતો. ઘણી વખત એવું પણ બનતું હતું કે આપણે ત્યાગ શોધતા હતા અને જવાબ માઇનસમાં આવતો હતો, એટલે કે એ ભાગીદાર લાભ કરતો. તો આવા સમયે, એટલે કે નવા ભાગીદારના પ્રવેશ સમયે અસર શું અસર ઉદભવે છે? તો ઘણી વખત અમુક ભાગીદાર ત્યાગ અને લાભ કરતા નથી, એટલે કે જ્યારે ત્યાગ શોધવામાં આવે ત્યારે જવાબ શૂન્ય મળે. ત્યાગ શોધવામાં આવતો હોય ને ત્યારે એનો જવાબ શૂન્ય મળે છે. તો જ્યારે પણ કોઈ ભાગીદારનું ત્યાગ શોધવામાં આવે અને એનો જવાબ શૂન્ય મળે, તો એ ભાગીદારને બાગડી પ્રીમિયમની રકમ મળશે નહીં. યાદ રાખજો કે જ્યારે પણ ત્યાગ શોધવામાં આવ્યો હોય અને ત્યાગ શોધતી વખતે જો જવાબ તમને શૂન્ય મળ્યો, તો એ શૂન્ય જે જવાબ મળ્યો છે એના કારણે એને બાગડીની રકમ મળશે નહીં. તો માટે એ ભાગીદારને બાગડીની રકમ મળશે. આ કઈ બાગડી? નવી બાગડી જે ભાગીદાર લાવે છે, જે નવો ભાગીદાર છે, એ નવો ભાગીદાર જે બાગડી લાવે છે, એ બાગડીની રકમ આ ભાગીદારને મળશે નહીં. બીજો સંજોગ એવો ઉભો થાય છે કે અમુક ભાગીદારનું જ્યારે ત્યાગ શોધવામાં આવતું હોય ને, ત્યારે એનો જવાબ ઋણમાં આવે છે. અને જ્યારે પણ ત્યાગ શોધવામાં આવતું હોય અને જવાબ ઋણમાં આવે, તો એને શું કહેવાય? લાભ કહેવાશે. તો જ્યારે ત્યાગ શોધવામાં આવે અને અમુક ભાગીદાર નો જવાબ ઋણમાં આવતો હોય, ત્યારે તે લાભ કરે છે. આ વખતે લાભ કરનાર ભાગીદાર પણ ત્યાગ કરનારને બાગડી રકમ આપશે. જ્યારે કોઈ ભાગીદાર લાભ કરતો હોય, એટલે કે જેનો જવાબ આપણે ઋણમાં મળ્યો હોય, એ ભાગીદાર લાભ કરે છે, તો લાભ કરનાર ભાગીદાર પાસેથી પણ બાગડી વસૂલ કરવામાં આવે છે. આપણે બાગડીની રકમ નવો ભાગીદાર પાસેથી શા માટે લઈએ છીએ? કારણ કે એ જે નવો ભાગીદાર આવશે ને, એને નફામાં ભાગ મળે છે અને જૂના ભાગીદારોને ત્યાગ કરવો પડે છે. તો અહીંયા નવો ભાગીદાર આવે છે, એને લાભ મળે છે, એટલા માટે આપણે એના પાસેથી બાગડી વસૂલ કરીશું. તો ઘણી વખત ઘણા સંજોગોમાં શું થતું હોય છે કે અમુક ભાગીદારને પણ લાભ થતો હોય છે, તો જે ભાગીદારને લાભ થાય છે ને, એના પાસેથી પણ આપણે બાગડી વસૂલ કરીશું. એટલે અહીંયા નવા ભાગીદાર પાસેથી તેમજ જૂના ભાગીદાર પાસે જે લાભ કરતો હોય બાગડીની રકમ મેળવશે. બંને પાસેથી, જૂના અને નવા ભાગીદાર બંને પાસેથી આપણે બાગડીની રકમ લેવાની હશે. પણ આ બંને પાસેથી ક્યારે લેવાની હશે? જ્યારે જે જૂનો ભાગીદાર છે એ લાભ કરતો. જો જૂના ભાગીદારો ત્યાગ જ કરતા હોય, તો બંને પાસેથી આપણે બાગડી લેવાની જરૂર નથી, માત્ર નવો ભાગીદાર જ બાગડી આપશે. પણ જ્યારે
જૂનો ભાગીદાર લાભ કરતો હશે ત્યારે એના પાસેથી આપણે પાકડી લેશું, અને એ પાકડી પછી જે જૂનો ભાગીદાર ત્યાગ કરે છે એ ત્યાગ કરનાર ભાગીદારને આપશે. તો પાકડી પ્રીમિયમની રકમની અંદર આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે પાકડી પ્રીમિયમની રકમ કોણ લાવશે, તો જે લાભ કરે છે એ લાવશે. સામાન્ય સંજોગોની અંદર લાભ કોણ કરે, તો જે નવું ભાગીદાર આવશે એને જ લાભ થશે. પણ અમુક વખતે જૂના ભાગીદારને પણ લાભ થતો હોય છે. જ્યારે આપણે ત્યાગનું પ્રમાણ શોધશું ત્યારે ત્યાગ શોધતી વખતે જેનો જવાબ ઋણમાં આવ્યો છે ને તો એને પણ લાભ થતો હોય છે. તો જેને લાભ થાય છે એ લાભ કરનાર વ્યક્તિ અથવા ભાગીદાર પણ પાકડી ચૂકવશે. તો નવો ભાગીદાર તેમજ જૂનો ભાગીદાર બંને જણા પાકડી આપશે. કોને આપશે? તો એ રકમ મળશે ત્યાગ કરનાર ભાગીદાર. તો જે જૂનો ભાગીદાર ત્યાગ કરતો હશે ને એ જૂના ભાગીદારને એ રકમ મળી જશે. તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે પાકડીની જે રકમ છે એ સામાન્ય રીતે નવો ભાગીદાર લાવતો હોય છે, અને નવો ભાગીદાર જે લાવે છે એ પાકડીની રકમ જેમણે ત્યાગ કર્યો હશે એમને મળી જશે એમના ત્યાગના પ્રમાણ. ઘણી વખત એ જે ત્યાગ છે એ કોઈ ભાગીદારનું મળતું નથી, એ ભાગીદાર ત્યાગ પણ નથી કરતો હોતો અને લાભ પણ નથી કરતો. એ સંજોગોની અંદર શું કરવાનું હશે? તો એ સંજોગોમાં એ ભાગીદારને પાકડીની રકમ મળશે નહીં. તો જે ભાગીદાર ત્યાગ પણ ન કરતો હોય અને લાભ પણ ન કરતો હોય, એટલે કે જેનો જવાબ શૂન્ય આવતો હોય, એ ભાગીદારને પાકડીની રકમ મળશે નહીં. બીજું કે ઘણી વખત ત્યાગનું પ્રમાણ શોધતી વખતે આપણને જવાબ ઋણમાં આવતો હોય છે. તો ત્યાગ શોધતી વખતે જવાબ ઋણમાં આવે તો એ વ્યક્તિ લાભ કરે છે તેમ કહેવાય, અને લાભ કરનાર વ્યક્તિ પણ પાકડી આપશે. એટલે નવો ભાગીદાર અને લાભ કરનાર વ્યક્તિ બંને સાથે મળી અને એ પાકડી લાવશે, અને એ રકમ કોને મળશે? એ રકમ મળશે જે ત્યાગ કરે છે એ વ્યક્તિ. બરોબર? તો આ બે વાતો આપણે એની અંદર ધ્યાનમાં લેવાની છે. એના પછી હિસાબી ધોરણ 26. હવે હિસાબી ધોરણ 26 છે, પ્રશ્ન એવો પણ પૂછાય કે હિસાબી ધોરણ 26 શું છે? તો હિસાબી ધોરણ 26 ICAI, હિસાબી ધોરણ શું છે? તો એ ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. ICAI દ્વારા બહાર પાડવામાં આવે છે. પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ICAI દ્વારા બહાર પાડવામાં આવે છે, તો ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, એની અંદર હિસાબી ધોરણ 26માં શું હોય છે કે અદ્રશ્ય મિલકતોના હિસાબોને લગતા હિસાબી ધોરણ, અદ્રશ્ય મિલકતોને લગતા જે અદ્રશ્ય મિલકત હોય, અદ્રશ્ય મિલકતો થી આપણે શીખી ગયા છીએ બાકડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝી, તો આ બધી અદ્રશ્ય મિલકતો છે. તો અદ્રશ્ય મિલકતોના હિસાબોને લગતા હિસાબી ધોરણ છે. હિસાબી ધોરણનો સમાવેશ હિસાબી ધોરણ 26માં થાય છે. એટલે કે હિસાબી ધોરણ 26ની અંદર શેનો સમાવેશ થાય છે? તો અદ્રશ્ય મિલકતોને લગતા જેટલા પણ હિસાબો કરવાના હોય છે ને, તો એને લગતી બાબતો હિસાબી ધોરણ 26માં સમાવેશ થાય છે. તો હિસાબી ધોરણ 26ના પેરા 35 મુજબ હિસાબી ધોરણ જે 26 છે એના 35માં પેરેગ્રાફની અંદર અમુક બાબતો લખવામાં આવેલી છે કે જે પાકડીને લગતી છે, કે આંતરિક રીતે ઊભી કરેલ પાકડીને મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે ખાસ ખ્યાલ રાખજો કે હિસાબી ધોરણના 26 જે હિસાબી ધોરણ 26 છે એના પહેલા 35 મુજબ એવું કહેવામાં આવ્યું છે કે આંતરિક રીતે જે પાકડી ઊભી કરવામાં આવે છે
એ બાગડીને મિલકત તરીકે આપણે ચોપડે દર્શાવી શકીએ નહીં. જે પોતાની રીતે નક્કી કરેલી હોય બરોબર, એના જે કઈ પણ નીતિ નિયમો છે, બાગડી ગણતરી કરવાના કે બાગડી ગણતરી કરવાના નિયમો પ્રમાણે જો એ ઊભી કરવામાં ન આવી હોય, પોતાની રીતે જ એ બાગડી ઊભી કરી દેવામાં આવી હોય, પોતાની રીતે એ બાગડીની રકમ નક્કી કરી દેવામાં આવી હોય, તો એ બાગડી આપણે મિલકત તરીકે જોડે દર્શાવી શકતા નથી. એટલે હિસાબી ધોરણ 26 ના પેરા 35 મુજબ બાગડી આપણે શું દર્શાવવામાં આવ્યું છે, વિકલ્પની અંદર તમને પ્રશ્ન પૂછાય અથવા તો એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય, તો તમારે જવાબ શું છે, આંતરિક રીતે ઉભી કરવામાં આવેલી બાગડી મિલકત તરીકે જોડે દર્શાવી શકાતી નથી. એના પછી કે જ્યારે બાગડી કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે જ બાગડી મિલકત તરીકે જોડે દર્શાવવી જોઈએ. જ્યારે બાગડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવ્યો હોય તરીકે ચોપડે સીધી સીધી આપણે એને દર્શાવી શકતા નથી, એ અંગે આપણે અવેજ ચૂકવવો પડે છે. એટલે કે આંતરિક રીતે મૂલ્યાંકન કરી બાગડી ચોખ્ખે દર્શાવવી જોઈએ. તો બાગીદારના પ્રવેશ વખતે બાગડીનું જે મૂલ્યાંકન છે એ કેવી રીતે કરવામાં આવે છે, તો આપણે આગળ જોઈ ગયા છીએ કે જે રેગ્યુલર નફો થતો હોય છે એના ઉપર, રોકાયેલી મૂડી ઉપર, અપેક્ષિત નફાના દર ઉપર બરોબર. જે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર શીખી ગયા છીએ કે બાગડીની ગણતરી આપણે જે નફો થાય છે રેગ્યુલર એના ઉપર બરોબર, અપેક્ષિત નફા ઉપર, અપેક્ષિત નફાના વળતરના દર ઉપર, રોકાયેલી મૂડી ઉપર વગેરે ઉપર આપણે એ કરતા હોઈએ છીએ. તો આવી રીતે બાગડીના હિસાબી ધોરણ 26ની અંદરની માહિતી છે, એ હિસાબી ધોરણ 26ની માહિતી પણ ઉપયોગી છે આપણે થિયરી માટે, કે જેમાં ICAI દ્વારા બહાર પાડવામાં આવે છે હિસાબી ધોરણ 26. હિસાબી ધોરણ 26 એના માટેનું છે, તો અદ્રશ્ય મિલકતોના હિસાબોને લગતી બાબતોનું છે. બીજું કે હિસાબી ધોરણના 26ના પેરા 35ની અંદર શું દર્શાવેલું છે બાકી વિશે, તો બાકી વિશે એવું દર્શાવવામાં આવેલું છે કે આંતરિક રીતે આપણે બાકીની જે કિંમત છે એ નક્કી કરી શકતા નથી. જો આંતરિક રીતે મૂલ્યાંકન કરવામાં આવેલું હોય તો એ ચોપડે બાકી દર્શાવવામાં આવતી નથી. જો ચોપડે બાકી દર્શાવી હોય તો એ બાકી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવું જરૂરી છે અને એના પછી જ આપણે એને મિલકત સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. હવે બાગડીના હિસાબી અસર અંગેની ઘણી બધી બીજી પરિસ્થિતિઓ ઉદભવે છે, એ આપણે થોડું જોઈ લઈએ. કે જ્યારે નવા બાગીદાર દ્વારા ખાનગી રીતે બાગડી આપવામાં આવે, ખાનગી રીતે બાગડી આપવામાં આવે એટલે કે પેઢીની બહાર જ બાગડી આપી દેવામાં આવે, તો જ્યારે પણ પેઢીની જે ખાનગી રીતે બાગડી આપવામાં આવે છે ને ત્યારે હિસાબોની અંદર કોઈ પણ નોંધ નથી થતી. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ પેઢીમાં જે બાગડી છે આપવામાં આવે ત્યારે નોંધ થાય છે, ખાનગી રીતે બાકી આપતી વખતે કોઈ પણ પ્રકારની નોંધ નથી. આપણે નોંધ તેની કહીએ છીએ જે હિસાબોની અંદર જે ધંધાની અંદર વાતો બનતી હોય છે, જે ધંધાની અંદર કોઈ પણ ઘટના બનતી હોય એનો જ આપણે હિસાબો કરતા હોય છે. જો ધંધાની બહારની કોઈ પણ બાબત હોય બરોબર, ખાનગી રીતે આપવામાં આવે છે એનો મતલબ કે ધંધાની બહાર જ એ વહીવટ થઈ જાય છે, અને બહાર વહીવટ થતો હોય તો આપણે એની નોંધ કરતા નથી. જ્યારે નવો ભાગીદાર તેના બાકી પાકડીની પ્રીમિયમની રકમ રોકડ કે અન્ય સ્વરૂપમાં લાવે અને તે ધંધામાં રાખી મૂકવામાં આવે, જ્યારે પાકડીની જે રકમ છે ને એ માત્ર રોકડમાં નહીં આવે, એવું જરૂરી નથી કે રોકડમાં જ આવે, ઘણી વખત એ રોકડમાં લાવશે તો એ પાકડી પ્રીમિયમ તરીકે જ કહેવાશે, ઘણી વખત એ મિલકત સ્વરૂપે પણ લાવશે, એટલે કે ફર્નિચર લાવશે, વાહન લાવશે, મકાન લાવશે, મિલકત બીજી કોઈ પણ લાવશે. તો જ્યારે મિલકત સ્વરૂપે લાવે તો એ અંગેની આપણે નોંધ કેવી રીતે કરવી પડશે અને એ પછી પેઢીની અંદર રાખી મૂકવામાં આવે.
જ્યારે નવો ભાગીદાર તેના ભાગની ભાગીદારની પ્રીમિયમની રોકડ 100 રૂપિયા લાવે, જૂના ભાગીદાર એટલે તેને મળેલ ભાગી રોકડમાં ઉપાડી જાય. ઘણી વખત એવું પણ બનશે કે જે ભાગી એમને મળી છે ભાગી પ્રીમિયમની રકમ કોને મળશે, તો જે ભાગીદારે ત્યાગ કર્યો હશે એમને. તો જ્યારે નવો ભાગીદાર આવે છે, એ નવો ભાગીદાર ભાગીની રકમ લાવે છે, એ ગમે એ 100 રૂપિયા લાવતો હોય, એ મિલકત 100 રૂપિયા લાવતો હોય કે પછી રોકડ 100 રૂપિયા લાવતો હોય, તો ઘણી વખત જે જૂના ભાગીદારો છે કે જેમણે ત્યાગ કર્યો છે એ શું કરશે, એ ભાગીની રકમ લઈ જશે રોકડ 100 રૂપિયા, બરાબર. તો ત્યારે કઈ જોવાનું થશે એ પણ આપણે આ 8 માર્ચના જે દાખલા આવે છે એની અંદર આપણે જોવાનું છે. જ્યારે નવો ભાગીદાર તેના ભાગ ભાગની ભાગીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે, ઘણી વખત એવું પણ બનશે કે પોતાની જે ભાગી લાવવાની છે એ લાવવાની ભાગડી પોતે રોકડમાં ન લાવે, મિલકત પણ ન લાવે, તો એ સંજોગોમાં કઈ નોંધ કરવાની છે, કેવી રીતે આપણે એનું મૂલ્યાંકન કરવાનું છે, બરોબર, કઈ અસરો દર્શાવવાની છે ચોપડે એ આપણે જોવાનું છે. એના પછી જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પ્રીમિયમ અસરકારક રોકડમાં મૂળ રોકડમાં લાવે, 10,000 લાવવાના હોય એ 2,000 રોકડમાં લાવે, તો બાકીનાનું શું, બાકીના જે 8,000 છે એની નોંધ કેવી રીતે કરવાની છે, તો એ પણ આપણે આની અંદર શીખવાની છે. એના પછી જ્યારે ભાગીનું મૂલ્યાંકન ભાગીદારોની મૂડી પરથી કરવામાં આવે ત્યારે, એટલે કે ગુપ્ત ભાગી, એ ગુપ્ત ભાગીની ગણતરી કેવી રીતે કરવાની છે, નોંધ કેવી રીતે કરવાની છે, એના વિશે આપણે આની અંદરથી શીખવાનું છે. તો ભાગીની જે થિયરી છે એની અંદર આટલું ઇમ્પોર્ટન્ટ છે, આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. બાકી જ્યારે એ અસરો કરવાની છે તો એ 8 માર્ચના દાખલાની અંદર આપણે કેવી રીતે ગણતરી કરવાની છે એ આપણે હવે જોઈએ. ઉદાહરણ 18, પટેલ અને શાહ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. જ્યારે પણ પ્રવેશ અથવા નિવૃત્તિના દાખલાની શરૂઆત કરો, રકમ પૂરેપૂરી વાંચી લેવાની શરૂઆતથી, કારણ કે શરૂઆતમાં જ તમને એનું જૂનું પ્રમાણ આપેલું હોય છે. જે નફાકસની ગ્રેડિંગ છે એ કેવી રીતે કરવાની છે એ પહેલેથી આપેલી. તો પટેલ અને શાહ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. એના પછી હવાલા જોવાના કે તારીખ 1/4/2016 રોજ તેઓએ રાવલને 1/5 ભાગે આપી અને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવાનું નક્કી કર્યું છે. રાવલ મૂડી તરીકે 2,00,000 રૂપિયા લાવે છે અને ભાગીદારોએ મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન નીચે મુજબ નક્કી કર્યું છે. એ 2,00,000 રૂપિયાની મૂડી લાવે છે. સૌથી પહેલું જમીન અને મકાનની કિંમતમાં 20% વધારો કરવો, યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવો, ફર્નિચરની કિંમત 60,000 ઘટવી, મોટર કાર ઉપર 20% ઘસારો ગણવો, દેવાદાર ઉપર 5,000ની ગાલતા અનામત રાખવી, પેટન્ટની કિંમત 0 ગણવી, લોન પર 6,000 વ્યાજ ચૂકવવાનું બાકી છે, લેન્ડલોર્ડને દેવું કિંમત 10% ઓછા ચૂકવવા પડશે, ચોપડે નહીં નોંધેલ રોકાણનું મૂલ્ય 20,000 નક્કી કરવામાં આવ્યું છે અને નફા નુકસાન ખાતે ઉધારેલ વીમા પ્રીમિયમ 30,000માંથી 10,000 આવતા વર્ષ માટે હશે. હવે આ બધી જે વિગતો છે એ વિગતો પુનઃમૂલ્યાંકન ખાતાને લગતી છે, જે આપણે આગળ શીખી રહ્યા છીએ. આપણે માત્ર શું ધ્યાનમાં લેવાનું છે કે આપણે લાભ થાય છે કે આપણને નુકસાન થાય છે એના ઉપરથી આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની અસર આપશું, અને પુનઃમૂલ્યાંકન ખાતાની અસર આપતી વખતે પછી સાથે સાથે એની બીજી અસર પાકા સગીરામાં પણ શું આવે છે એ જોતા જશું. સૌથી પહેલું કામ કરવાનું, ભાગીદારોના મૂડી ખાતાની બાકી લખી નાખવાની, બાકી આગળ લાવ્યા મૂડી ખાતાની બાકી એ તમને વાકા સરવૈયામાં આપેલી છે, 1,20,000 અને 1,30,000, પટેલના 1,20,000 અને શાહના 1,20,000, રાવલની કોઈ બાકી આપેલ નથી કારણ કે પાછળથી પ્રવેશ પામે છે એટલે રાવલના ખાતામાં આપી ગયેલા પર. રોકડ બેંક ખાતાની બાકી આપણે પાકા સરવૈયામાં આપેલી હોય તો લખી નાખવાની, પણ આની અંદર રોકડ બેંક ખાતાની બાકી આપેલી નથી કે રોકડ બેંક ખાતાની બાકી શું છે, જો આપેલી હોય ને તો આપણે આવી રીતે નોંધ કરવાની કે બાકી આગળ લાગે, હંમેશા રોકડ બેંક ખાતામાં ઉધાર બાકી જશે બાકી આગળ લાગે, પણ આની અંદર આપેલી નથી, જો ન આપેલી હોય તો આપણે લખવાની નહીં, પણ જો આપેલી હોય તો આપણે ઉધારમાં જવા આવશે, યાદ રાખો. શરૂઆત મૂડી ખાતાની બાકીથી રોકડ બેંક ખાતાની પણ બાકી દર્શાવી દેવાની. હવે આપણે હવાલાઓની શરૂઆત કરીએ કે મૂડી તરીકે 2,00,000 રૂપિયા લાવ્યા છે, 2,00,000 રૂપિયા મૂડી તરીકે લાવ્યા છે, રોકડા લાવ્યા છે, એટલે મૂડી ખાતાની અંદર રોકડ ખાતે કોણ લાગ્યું છે, રાવલ, તો એ 2,00,000 રૂપિયા રાવલના ખાતામાં મૂકી દેવાના.
કારણ કે મૂડી તરીકે રૂપિયા લાવે છે, રૂપિયા લાવે તો આપણે શું કરશું, રોકડ ખાતે અને જમા બાજુ રાવલના ખાતા. રૂપિયા આવે છે, રોકડ આવે છે, રોકડ આવે તો શું કરવાનું, રોકડ આવે તો રોકડ બેંક ખાતામાં ઉધારવાનું પહેલા રૂપિયા, કારણ કે આવે તો ઉધાર આપે ખબર છે. તો 2 લાખ રૂપિયા કોણ લાવે, રાવલ લાવે છે. તો આપણે લખવાનું રાવલના મૂડી ખાતે, જે લાવતો હોય એના મૂડી ખાતે આપણે દર્શાવી દો. તો રાવલના મૂડી ખાતે આપણે 2 લાખ દર્શાવી દો. મૂડી ખાતાની અંદર રોકડ ખાતે 2 લાખ રૂપિયા અને રોકડ બેંક ખાતામાં દર્શાવી દેવા છે. ચલો એના પછી હવે આવવાના વખતે જો કે જમીન અને મકાનની કિંમતમાં 20% વધારો કરવાનો છે, તો 1,40,000ના 20% વધારો કરો કેટલા આવશે, 28,000. તો એ લખવાના છે જમીન મકાનમાં વધારો થાય છે એટલે ફાયદો થાય છે, અને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન જમા કરવાનું. તો જમીન અને મકાન ખાતે 28,000, જમીન અને મકાન ખાતે કેટલા આવ્યા, 28,000. હવે આ 28,000 નો વધારો કરવાનો છે એટલે મિલકત ગણના બાજુ આપણે શું બનાવશું, જમીન મકાન સીધા 1,40,000 માં 28,000 ઉમેરી અને સીધા બારે મૂકી દો, 1,68,000. એ બારે મૂકી દો, આપણે વધારો કે ઘટાડો દર્શાવવાની કોઈ જરૂર નથી, સીધો આપણે બારે મૂકી દેવાનો. જમીન મકાન 1,40,000 પ્લસ 28,000 કરી બારે મૂકી દો, વધારો દર્શાવવાની કોઈ જરૂર નથી. જો દર્શાવવું હોય તો દર્શાવી શકો, પણ આપણે ડાયરેક્ટ પણ એને મૂકી શકીએ છીએ. એના પછી બીજો કે યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. યંત્રોની કિંમત કેટલી હતી, 70,000, અને 10% ઘટાડો કરવાનો, ઘટાડો કરવાનો છે. તો આપણે ફાયદો થશે કે નુકસાન, નુકસાન નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ 7,000. હવે ઘટાડો કરવાનો છે એટલે યંત્રના ખાતામાં ઘટાડો. પાકા સરવૈયામાં કઈ બાજુ આવે યંત્ર, તો એ તો તમને આપેલા જ છે, પાકા સરવૈયામાં માહિતી તો આપેલી જ છે કઈ બાજુ આવેલું છે. તો મિલકત થયા બાજુ યંત્ર 70,000 માંથી 7,000 બાદ કરો, 63,000 મૂકી દો. આપણે ક્યાં નોંધ કરવાની છે એ તો બધું આપેલું જ છે, પાકા સરવૈયું આખી આખું આપેલું છે, પાકા સરવૈયા પ્રમાણે જ આપણે નોંધ કરવાની છે. ત્રીજું, ફર્નિચરની કિંમત 60,000 ગણવાની છે. ફર્નિચરની કિંમત કેટલી હતી, હવે ગણવાની કેટલી છે, 60,000. એનો મતલબ વધારો કરો કે ઘટાડો, ઘટાડો, અને ઘટાડો થાય તો કઈ બાજુ, ઉધાર બાજુ લખી નાખો ફર્નિચર ખાતે. કેટલી રકમનો ઘટાડો થયો, 20,000, અને પછી એની અસર ક્યાં દર્શાવવાની છે, પાકા સરવૈયામાં. હવે ફર્નિચર કેટલાનું બદલ્યું, ફર્નિચર 80,000 નું હતું, એમાંથી 20,000 તો ગયા, એટલે 60,000 ની નોંધ આપણે કરવાની. એના પછી મોટર કાર પર 20% લેખે ઘસારો કરવાનો છે. મોટર કાર કેટલાની છે, 1,20,000ની છે, એના ઉપર આપણે 20% ઘસારો કરવાનો. ઘસારો કરવાથી મોટર કારની કિંમતમાં ઘટાડો થાય, મોટર કારની કિંમતમાં ઘટાડો થાય એટલે આપણે ફાયદો થાય કે નુકસાન થાય, નુકસાન થાય. તો મોટર કાર પર ઘસારો 20% કરો, 1,20,000 ના 20% 24,000. દેવાદાર ઉપર 5,000 ગાળખાત અનામત રાખવાની છે. દેવાદાર હજાર, દેવાદાર કેટલા આપેલા છે, પેલા આપણે 21,000 બરોબર, અને એની સાથે સાથે અનામત પણ આપેલી છે, કેટલી, 1,000, પણ આપણે રાખવાની કેટલી છે, 5,000 રાખવાની છે. આપણે 5,000 રાખવાની છે, પહેલેથી 1,000 રાખેલી છે, એનો મતલબ હવે આપણે વધારો કેટલો કરવાનો છે, 4,000. તો આપણે આ 4,000 ની નોંધ કરવાની છે. જેટલો વધારો કરવાનો છે કે જેટલો ઘટાડો કરવાનો છે એની જ આપણે નોંધ કરવાની છે. તો આ 4,000 ની નોંધ કરશું. ગાલખાલ અનામતમાં વધારો થાય આપણે ફાયદો થાય કે નુકસાન થાય, નુકસાન થાય, કારણ કે ગાલખાલ અનામતથી આપણો નફો ઓછો થશે. જે અનામત વધે તો એના કારણે આપણો નફો એટલો ઓછો થઈ જાય. યાદ રાખજો કે જ્યારે અનામત વધે ત્યારે આપણો નફો ઓછો થઈ જાય, તો ગાલખાલ અનામતમાં વધારો આપણો નફો ઘટાડે છે.
10,000 જ આપણે ધ્યાનમાં લેવાના છે વધારાના બરોબર અને અગાઉથી ચૂકવ્યું છે બરોબર અગાઉથી ચૂકવેલ કિંમત પ્રીમિયમ આપણા માટે મિલકત કહેવાય મિલકત કહેવાય એટલા માટે મિલકત દેવા બાજુ કોઈ પણ અગાઉથી ચૂકવેલ ખર્ચ એ આપની મિલકત છે એટલે મિલકત દેવા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની નોંધ કરી દેવાની 10,000 તો આવી રીતે આપણે બધા હવાલાઓ પૂરા કરવાના હતા માત્ર પુનઃમૂલ્યાંકન કાર્ડ વાળું છે અને પાકું સર્વે વાળું છે તો આ જે હવાલાઓ છે એ આગળના જે બધા દાખલાઓ આવશે એની અંદર પણ આવી જ રીતે નોંધ કરવાની છે માત્ર આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કઈ નોંધ ક્યાં આવશે આટલું થઈ જાય એના પછી આપણે જે પાકું સર્વેલું છે એ ધ્યાનમાં લેવું પાકા સર્વેની અંદર સૌથી પહેલા મૂડી દેવા બાજુ જોઈ લો કે મૂડી મૂડી નો ચલી રહી છે બાકી આગળ આવે તરીકે એટલે ફરીથી આવે નહીં એના પછી લોન લોન ની નોંધ આપણે કરવાની બાકી છે તો એ લોન લખી નાખો મૂડી દેવા બાજુ જ્યાં નોંધ લખી છે ત્યાં લખતા હો લોન 1,00,000 રૂપિયા 1,00,000 રૂપિયા લોન તરીકે દર્શાવી દો એના પછી લેણદાર દેવ્યુની અને ખર્ચા ચૂકવવાના બાકી બાકી છે તો એ લખી નાખો કે ખર્ચા ચૂકવવાના બાકી એના પછી મિલકત લેવા બાજુ પેટન્ટ્સ પેટન્ટ્સ એ હવાલામાં આવી ગયો છે એટલે ફરીથી નોંધ નહીં આવે જમીન મકાન નોંધ થઈ ગઈ યંત્રોની નોંધ થઈ ગઈ ફર્નિચરની નોંધ થઈ ગઈ મોટર કારની નોંધ થઈ ગઈ સ્ટોક બાકી છે તો સ્ટોકની નોંધ કરાવો કેટલી છે સ્ટોકની રકમ 40,000 તો એ 40,000 દર્શાવી દો મિલકત લેવા બાજુ એના પછી દેવાદારો અને કારખાનામાં એની પણ નોંધ થઈ ગઈ છે એટલે બધી જ નોંધ થઈ ગઈ બધી નોંધ થઈ જાય એના પછી એ ખાતું બંધ કરવાના સૌથી પહેલા આપણે હવાલાઓ જોઈ લેવાના હવાલાઓ થઈ જાય એના પછી પાકું સર્વે જે આપેલું છે એ જોઈ લેવાનું એ થઈ જાય પછી ખાતાઓ બંધ કરવાનું ખાતાઓ બંધ કરતા કઈ બાજુનો સરવાળો વધારે છે સૌથી પહેલા એ જોઈ લો ઉધાર બાજુનો સરવાળો વધારે છે ચલો ઉધાર બાજુનો સરવાળો વધારે છે કેટલો આવે છે 71,000 પૂરો ચલો 71,000 બીજી બાજુ પરથી બાદ કરો કેટલા વધ્યા હવે આ જે 3,000 છે એ 3,000 સેના છે એ પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા નફો મળ્યો છે કે ખોટ ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ખોટ મળી છે અને ખોટની વહેંચણી ક્યાં કરશું આપણે એના પછીના ખાતામાં એટલે કે મૂડી ખાતામાં તો જે ખોટ છે એ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાના છે કયા પ્રમાણમાં તો પટેલ અને શાહે 3:2 ના પ્રમાણમાં આપી દેવાના છે પટેલ અને શાહને 3:2 ના પ્રમાણમાં આપી દેવું 3,000 અને 3:2 ના પ્રમાણમાં આપી દો 1,800 અને 1,200 જ્યારે પણ કોર્ટ આવે ત્યારે એ મૂડી ખાતામાં ઉધાર બાજુ આવે આ વસ્તુ યાદ રાખજો જ્યારે પણ કોર્ટ આવે એ બાજુ લખવાનું મૂડી ખાતામાં ઉધાર બાજુ તો પટેલના ખાતામાં 1,800 1,200 સાડા ખાતામાં રાવલ ને કઈ મળશે નહીં કારણ કે આ જૂનું છે જૂનું હોય તો નવા ભાગીદારને કઈ મળે નહીં અહીંયા લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે પછી ભાગીદારોના મૂડી ખાતા બંધ કરો મૂડી ખાતા બંધ કરો કઈ બાજુનો સરવાળો વધારે છે તો સામાન્ય રીતે આનો જમા બાજુનો સરવાળો વધારે હશે 2,00,000 1,20,000 અને 1,20,000 તો બંને બાજુ એ સરવાળો લખી નાખો 2,00,000 1,20,000 અને 1,20,000 બીજી બાજુ માંથી બાદ કરતા હોય 1,18,200 1,18,800 અને આના તો 2,00,000 ભૂલા જશે કારણ કે કોઈ બાદ બાકી છે નહીં આ બધી બાબતો શું છે બાકી આગળ લઈ ગયા આને આપણે ક્યાં દર્શાવવાનું છે એ મૂડી ખાતા તરીકે દર્શાવવાનું મૂડી ખાતા પટેલ શાહ અને રાવલ પટેલના ખાતામાં 1,18,200 શાહના ખાતામાં 1,28,800 અને રાવલના ખાતામાં 2,00,000 ટોટલ રકમ ચાર લાખ 47,000 પછી હજી એક ખાતું બાકી વધ્યું
હવે આ ખાતું છે રોકડ બેંક ખાતું. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુનો સરવાળો 2 લાખ આવે છે. આ 2 લાખ રૂપિયા આપણે બીજી બાજુ લઈ ગયા અને બીજી બાજુ આપણે 2 લાખ બાકી આગળ લઈ ગયા. એના રૂપિયા એ રોકડ બેંક ખાતાના છે એટલે બેંક જ તેના બાજુ આપણે દર્શાવવા પડે. રોકડ બેંક ખાતે 2 લાખ રૂપિયા. હવે બંને બાજુનો સરવાળો કરો. 6,70,000 આવી રીતે આપણે રકમ મળશે જે આપણું ખાતું બંધ કરાવે છે.